અયોધ્યામાં અમદાવાદના નગારાનો નાદ સંભળાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે નગારાની પૂજન અર્ચન કરી નગારું વગાડતા જોવા મળ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ 450 કિલો નગારાની શોભાયાત્રા નીકળી હતી. મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતા. ધારાસભ્ય કૌશિક જૈન, અમિત ઠાકર પણ જોડાયા હતા. ગામડે ગામડે નગારાની પૂજા કરવામાં આવશે. નગારાને રથમાં લઈ જવા માટે રૂટ પણ નક્કી કરવામાં આવ્યો છે. અમદાવાદ રામમય બન્યું છે. દરિયાપુરમાં રામ મંદિરમાં નગારાની પૂજા અર્ચના કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નગારાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આવતીકાલે સવારે 5 વાગે ગુજરાતના 5 જેટલા ગામડાઓમાં પણ પૂજન અર્ચન કરવામાં આવશે. નગારાને રથમાં લઈ જવા માટે રૂટ પણ નક્કી કરવામાં આવ્યો છે. 450 કિલો નગારાની શોભાયાત્રા નીકળી હતી. નગારું વગાડતા સીએમ ભૂપેન્દ્ર પટેલ જોવા મળ્યા હતા, જ્યારે મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતા. ધારાસભ્ય કૌશિક જૈન અને અમિત ઠાકર પણ જોડાયા હતા. તો અમદાવાદ રામમય બન્યું છે. તો હાલ નગારાની પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આવતીકાલે સવારે 5 વાગે જે છે તેમની યાત્રા નીકાળવામાં આવશે અને નગરમાં પૂજામાં લઈ જવામાં આવશે. સવારે 5 વાગે ગુજરાતના 5 જેટલા ગામડાઓમાં પૂજા કરવામાં આવશે.